धोरण 12 विषय है सांस्कृतिक पाठ नंबर 8 कृषि क्षेत्र। गया वीडियो के अंदर आपने भारत में कृषि क्षेत्र की वर्तमान स्थिति से इना पहला ત્રણ ઉદાહરણો આપણે અભ્યાસ કર્યો। આ વિડિયો ની અંદર એના બીજા પેટા ત્રણ છે છેલ્લા બધા બાકી છે એનો આજે આપણે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો તમે તમારા છોકરીના પેજ નંબર 95 ઉપર ખાતે રાખો। આપણે ચોથો મુદ્દો છે આપણે બોલીએ છીએ, ચોથો મુદ્દો આપણે સમજીએ જીવન ધોરણ કે વિશ્વમાં લોકોના જીવનનો પ્રાથમિક આધાર એ ખેતી ક્ષેત્ર રહ્યો છે। કે ભારતમાં પણ કૃષિ ક્ષેત્રે લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત કરી છે, એટલે કે ખેતી ક્ષેત્રે પણ આપણા જીવન ધોરણમાં સુધારો કરવાનો સતત પ્રયત્ન પણ કરતા રહ્યા છે। કૃષિ ક્ષેત્ર મુખ્યત્વે બે પ્રકારના પાક અનુક્રમે અનાજ અને રોકડે પાકનું ઉત્પાદન કરતું રહ્યું છે। કે અનાજના પાકમાં મુખ્યત્વે તમામ ધાન્યનો સમાવેશ થાય છે। યાદ રાખજો તપાસ સ્વરૂપે એક વાક્ય સ્વરૂપે પૂછાય શકે કે અનુક્રમે બે પાક અને એક અનાજ અને એક રોકડે પાકનું ઉત્પાદન આપણે થાય છે અને અનાજની અંદર મુખ્યત્વે તમામ ધાન્યનો સમાવેશ થાય છે। તેમને ઉત્પાદિત કરી ભારત સ્વનિર્ભર બન્યું છે અને પોતાના પગ પર ઊભું છે। તેમજ રોકડીય પાકો જેવા કે રૂ, શણ, મગફળી, તેલિંગિયા, શેરડી વગેરેનો ઉપયોગ મુખ્યત્વે કાચા માલ તરીકે પણ થાય છે અને તેના ઉત્પાદનમાં પણ વૃદ્ધિ જોવા મળી છે। જે રોકડીયા પાક છે, રૂ છે, શણ છે, મગફળી છે, તેલિંગિયા છે, એના જે શું છે તો કે એનો મુખ્યત્વે કાચા માલ તરીકે ઉપયોગ કરી અને એના ઉત્પાદનમાં પણ વૃદ્ધિ જોવા મળે છે। આ ઉપરાંત વર્તમાન ખેડૂતો શાકભાજી છે, ફળ ફળાદિ છે, ફૂલ વગેરેની ખેતી પણ કરતા થયા છે। એટલે કેવું નહીં કે રોકડીયા પાક છે, ધાન્ય છે, પણ તેમની સાથે સાથે શાકભાજી છે, ફળ ફળાદિ છે, ફૂલ આ બધા વગેરેની ખેતી પણ આજના ખેડૂતો કરતા થયા છે। જેથી કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતું રહ્યું છે। કે ભારતમાં અનાજની માથાની ઉપલબ્ધતા જે 1991માં દૈનિક 395 ગ્રામ હતી તે ભારતની વસ્તીમાં ખેડ ખૂબ જ ઝડપી વધારા છતાં વધીને વર્ષ 2013માં દૈનિક 511 ગ્રામ થઈ રહ્યું છે। જેથી કહી શકાય કે કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે। આંકડા મુજબ આપણે અભ્યાસ કરીએ કે જ્યારે 1991ની અંદર જે ભારતમાં અનાજની માથાદીઠ ઉપલબ્ધતા જે દૈનિક 395 ગ્રામ હતી તે શું હતી તો કે વસ્તીમાં જેમ જેમ વધારો થયો તેમ છતાં તે માત્ર વધીને જે છેલ્લા આંકડા આંકડા આવ્યા છે 2013માં તે દૈનિક 511 ગ્રામ થઈ છે કે લોકોને એક દિવસની અંદર અનાજ 511 ગ્રામ જેટલું અને જરૂર ફરજિયાતપણે પડે છે। એનો મતલબ કે કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતો પણ ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી એનું સરેરાશ જીવન ધોરણ પણ સારું રહ્યું છે। તેના દ્વારા લોકો વધારે પોતાની જે જીવન ધોરણ છે, જીવવાની જે પણ જરૂરિયાતો છે એ આ ક્ષેત્રમાંથી મેળવતા હોય છે અને મેળવે છે, એની હિસાબે એની સ્થિતિ પણ સારી હોય છે, જીવન ધોરણ પણ સારું રહ્યું છે। ત્યાર પછી મુદ્દો છે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ। એમાં તમને પેજ નંબર 6 ઉપર કોષ્ટક આપેલું છે, તો કોષ્ટકનું આપણે વર્ગીકરણ આપણે સમજીએ, વિશ્લેષણ સમજીએ કે ભારતના કૃષિ ક્ષેત્રમાં કુલ ઉત્પાદનની દ્રષ્ટિએ આપણને વધારો થયો છે અને અનુસૂચિમાં જણાવ્યા મુજબ અનાજનું ઉત્પાદન વર્ષ 1991માં 51 મેટ્રિક ટન હતું, એટલે કે 1 મેટ્રિક ટન બરાબર 1000 કિલો, તે વધીને 2013-14માં 264.4 મેટ્રિક ટન થયું છે, એટલે કે 5 ગણાથી પણ વધારે વધારો સૂચવે છે, વૃદ્ધિ સૂચવે છે, એટલે કે આટલા ગણાની અંદર પણ 5 ગણાથી વધારે છે અનાજના ઉત્પાદનમાં આપણને વધારો થયો છે। કઠોળનું કુલ ઉત્પાદન 8.4 મેટ્રિક ટન હતું તે વધી અને 2013-14ની અંદર 19.6 મેટ્રિક ટન થયું, એના મતલબ કે એની અંદર પણ 2.5 ગણો એટલે 2.5 ગણો વધારો પણ આપણને થયો છે। જ્યારે શેરડીનું કુલ ઉત્પાદન 1991માં 79 મેટ્રિક ટન હતું જે 2013-14માં વધીને 348 મેટ્રિક ટન થઈ, એમાં પણ લગભગ 5 ગણો પણ વધારો આપણને સૂચવે છે। અહીં તેલિબિયા અને કપાસ ખૂબ વધુ વૃદ્ધિ સૂચવે છે, જેમાં તેલિબિયામાં 1991માં 5.1 મેટ્રિક ટનનું ઉત્પાદન હતું,
તે વધીને 32.4 મેટ્રિક ટન 2013-14 માં થઈ એટલે કે એની અંદર 6.35 ગણો જેટલો વધારો વૃદ્ધિ આપણને સૂચવે છે અને કપાસનું એવી રીતે આપણે ઉત્પાદન જોઈએ તો વર્ષ 1950 51 ની અંદર 2.1 મેટ્રિક બેલ્સ ગાશ્યું એટલે કે 1 મેટ્રિક બેલ બરાબર 270.72 કિલો થાય તો કે તે વધીને 2013-14 માં પ્રમાણે 36.5 મેટ્રિક બેલ થઈ એટલે કે કપાસમાં તો 17 ગણો જેટલો વધારો આપણને જોવા મળે છે જે વાવેતર હેઠળની જમીન વધવા અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થતા શક્ય બન્યું છે જો વિદ્યાર્થી મિત્રો આ જે આપણને આંકડો છે એમાં લગભગ ઉદાહરણમાં ખાસ કરીને કેરીબિયા અને કપાસની અંદર જે વધારો આપણને અતિશય વધારો જોવા મળ્યો છે એનું કારણ શું સૂચવે છે કે વાવેતર હેઠળની જમીનનું પ્રમાણ પણ વધ્યું અને હેક્ટર દીઠ આપણે ઉત્પાદન છે એમાં વધારો પણ આપણને થયો છે જેને તમે આજે રોકડિયા પાક છે અનાજ છે ધાન્ય છે આ બધી વસ્તુ છે એનો પણ વધારો આપણને જોવા મળ્યો છે ત્યારબાદ છેલ્લો મુદ્દો છે ઔદ્યોગિક વિકાસનો પાયો ભારતમાં કૃષિ ક્ષેત્રે ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર રહે છે કારણ કે ઉદ્યોગોને કાચો માલ પણ પૂરો પાડે છે તો કે કૃષિ ક્ષેત્ર પૂરો પાડે છે ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવી કાચા માલની જરૂરિયાત કૃષિ ક્ષેત્ર દ્વારા પૂરી પાડી શકાય છે જેથી ઔદ્યોગિક ક્ષેત્ર તેની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે છે અને શક્ય વિકાસ હાંસલ પણ કરી શકે છે એટલે આપણને ખબર છે કે ઉદ્યોગોને કાચો માલ ખેતી ક્ષેત્ર પૂરો પાડે છે ખેતી ક્ષેત્ર સારી ઉત્પાદન કરશે સારી પ્રગતિ કરશે તો ઔદ્યોગિક ક્ષેત્ર છે એ પોતાની જરૂરિયાત અનુસાર ઉત્પાદન પણ વધારી શકશે અને યોગ્ય વિકાસ છે એ હાંસલ પણ કરી શકશે તદુપરાંત આ ઉત્પાદિત વસ્તુ માટેનું ભારતમાં સૌથી મોટું બજાર ગ્રામ્ય ક્ષેત્ર બને છે કારણ કે આજ પણ સૌથી વધારે વસ્તી છે ગામડા ઉપર ગામડામાં વસે છે અને એની રોજગારીનો આધાર પણ ખેતી ક્ષેત્ર છે કારણ કે ભારતની લગભગ 79% વસ્તી એટલે કે પરફેક્ટ ટાકા મુજબ 68.8% વસ્તી છે એ ગ્રામ્ય વિસ્તારમાં વસે છે અહીં નોંધનીય છે કે 79% ભારતીય વસ્તીની આવકનો મુખ્ય સ્ત્રોત કેના પર લગેલો છે કૃષિ ક્ષેત્ર પર લગેલો છે જેથી જ ગ્રામ્ય ક્ષેત્ર ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુ દાખલા તરીકે ટીવી ફ્રીજ બાઇક મોબાઈલ વગેરે જેવી વસ્તુની માંગનું સર્જન પણ કરી શકે છે કારણ કે આ બધી વસ્તુ માટે જે કાચા માલની જરૂરિયાત છે એ કોણ પૂરું પાડે છે તો કે કૃષિ ક્ષેત્ર તો આવી ઉદ્યોગને લગતી જે વસ્તુ છે ટીવી ફ્રીજ મોબાઈલ બાઇક વગેરેના ઉત્પાદનમાં વધારો કરવા માટે આ કૃષિ ક્ષેત્ર છે એ ખૂબ જ ઉપયોગી નિવડે છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે બાકીના 3 મુદ્દાઓ હતા એમાં જીવન ધોરણ કે કૃષિ ક્ષેત્ર છે એ દૈનિક આપણની જે અનાજની જે ઉત્પાદકતા છે એ વધી છે એનો મતલબ કે અનાજ છે કૃષિ ક્ષેત્ર છે એ સારી એવી જરૂરિયાત આપણને પૂર્ણ કરે છે એટલે આપણું જીવન ધોરણ સારું જાય છે ત્યારબાદ મુદ્દો છે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ એમાં આપણે જોયું કે અનાજ છે રોકડિયા પાક છે એમાં ખૂબ વધારો થયો અને ખાસ કરીને કેરીબિયા અને કપાસમાં પણ ખૂબ વધારો આપણે જોવા મળ્યો એનું કારણ વાવેતર હેઠળની જમીનનું પ્રમાણ પણ વધ્યું અને હેક્ટર દીઠ ઉત્પાદનનું પ્રમાણ પણ વધ્યું છે અને છેલ્લો મુદ્દો આપણે જોયો ઔદ્યોગિક વિકાસનો પાયો કારણ કે ઔદ્યોગિક વિકાસનો પાયો શા માટે કહેવામાં આવે છે કારણ કે ઉદ્યોગોને કાચો માલ કોણ પૂરું પાડે છે તો કે કૃષિ ક્ષેત્ર ઉદ્યોગોને સારો કાચો માલ કૃષિ ક્ષેત્ર પૂરું પાડશે અને કૃષિ ક્ષેત્રનો સારો વિકાસ થશે તો ઉદ્યોગોને જેટલી ઉદ્યોગની લગતી જે વસ્તુ છે એ વસ્તુની માંગ પણ સારી એવી વધી શકશે તો આ વિડીયોની અંદર આ મુદ્દાનો આપણે અભ્યાસ કર્યો આવનારી વિડીયોની અંદર બીજી ખેત ઉત્પાદકતાના કારણો છે માં સંસ્થાકીય પરિબળો છે એનો આપણે અભ્યાસ